जय माताजी। मित्रों हूँ छू आपनो सुरेश प्रजापति। मित्रों आज आप भीचरी माताजी मंदिर आ गया छे दर्शन करवा माटे। मित्रों आ मंदिर ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખસ, ખરજવું, ખંજવાડ, રહોડી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, વા, પથરી, કપાસી, એપેન્ડિક્સનો દુખાવો, મિત્રો ડૉક્ટરની જરૂર ના પડે એવા માં ભીચરી માતાજી જે કામ કરે છે, હાજર હાજર બિરાજમાન છે। મિત્રો આ મંદિરે માનતા કેવી રાખવાની કે મીઠું ચડાવવાની, તમે ક્યાંય જોયું છે? તમે વિચાર્યું પણ નહીં હોય, તમે સંકલ્પ પણ ના કરી શકો કે મીઠું એ વસ્તુ જો મીઠું તો જો આપણે શાકમાં જરાક પડી જાય તો પણ આપણે શાક સાઈડમાં મૂકી દઈએ। તો માતાજીને ખાલી મીઠું ધરાવવાનું, મીઠું છે નહીં યારે ખાવું, પણ હા અહીંયા એવી માનતા રાખવામાં આવે છે। અને પાછું એવું નહીં આમાંથી તમને કોઈ પણ દર્દ હોય, અને આટલું ખાલી આપણે બે ચાર એક હાઈલાઈટ જેને કહેવાય એટલે માટે મૂકેલા છે, બાકી તમને કોઈ પણ સમસ્યા હોય તમે માનતા એવી રીતે રાખો કે આ ભીચરી માતાજીના મંદિરે હું એક મીઠાની થેલી ચડાવીશ તો પણ તમારું કાર્ય થઈ જાય, એક મીઠું કોરું એની સાથે બીજું કંઈ નહીં। તમારી શ્રદ્ધા વિશ્વાસ હોય ને તમે શ્રીફળ અગરબત્તી પેંડા લાવો એ વાત આખી અલગ, પણ તમે એમ કીધું કે આ મારો દરજ છે આટલા સમયમાં મટી જાય તો હું ત્યાં એક મીઠાની થેલી ચડાવીશ, તો મટી તો જાય, પછી એક મીઠું નહીં એકની જગ્યાએ ડબલ મીઠું તમારે ચડાવવાનું। એક કિલોની માનતા રાખેલી હોય તો બે કિલોની માનતા। અને બીજું કે આ મંદિરે તમારે જ્યારે માનતા રાખવા માટે આવો, જ્યારે તમે પ્રાર્થના કરવા માટે જ્યારે આવો છો ત્યારે બે મંદિર છે ભીચરી માતાજીના, બે મંદિરે તમારે પ્રાર્થના કરવાની, બોલીને પ્રાર્થના કરવાની, સાથે જ્યાં લપસ્યા છે એ સાત વાર લપસ્યા ખાવાના, અને ત્યાં તમારે સંકલ્પ કરવાનો હોય છે। ત્યારબાદ જે તે તમે માનતા રાખો, જે સમયમાં રાખો, એ સમય ના આવતા પહેલા જ તમારા કાર્ય સફળ થઈ જાય છે। તો શું છે આ મંદિરનો ઇતિહાસ, ક્યાં આવેલું છે આ મંદિરનો, એ બધી તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। પણ મિત્રો આ વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, અને આ વિડીયો તમને ગમે તો વધુમાં વધુ શેર કરી વિડીયોને એક લાઇક, કોમેન્ટ, અને ચેનલમાં જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। તો ચાલો હવે આપણે મંદિરે દર્શન કરી અને ઇતિહાસની વાત જાણીશું। મિત્રો અત્યારે આપણી જોડે છે પિન્ટુ બાપુ ગોંડલિયા, તો એમની એમની પાસે જ આપણે જાણીશું આ મંદિર વિશેનો ઇતિહાસ। તો પિન્ટુ બાપુ જય માતાજી। અમે માતાજીના દર્શન કરવા માટે તો આવ્યા છીએ, પણ અન્ય લોકોને પણ દર્શન થઈ શકે, અને આ માતાજીના ચમત્કારો તો અઢળક છે, જેની રાતોની રાતો બેસીએ તો પણ ખૂટે એમ નથી, પણ અમને બે ચાર પરચા અને આ માતાજીના ઇતિહાસની વાત કરજો, જે દુખિયાઓ દુનિયામાં ખૂબ પડી જાય તો એ લોકોને આ મંદિર સુધી પહોંચવું હોય એક શ્રદ્ધા સ્વરૂપે, તો અમને બે માતાજીના એક પરચાની પણ તમે વાત કરો। ભીચરી માતાજીના મંદિર એવું છે કે અહીંયા તમે કોઈ પણ જાતની માનતા રાખો, જેમ કે ધોળા ડાઘ છે, કાળા ડાઘ, મસા, હરસ, ખરજવું, ગુમડા, રહોડી, કપાસી, વા, પથરી, કોઈ પણ જાતની શરીરમાં તકલીફ હોય એક કિલો મીઠાની માનતા રાખો, સારું થઈ જાય એટલે બે કિલો મીઠું ચડાવો, અને ભીચરી માતાજી તમારી મનોકામના પૂર્ણ થાય। કોઈ પણ શરીરના રોગ હોય, જેમ કે તમે ભયંકરમાં ભયંકર જેને કહેવાય કે હરસ જેવા કેન્સર મટી જાય, કેન્સર પણ મટી જાય, કેન્સર પણ, અને માત્ર મીઠું ધરાવવાથી મીઠાની માનતા રાખો, અને એવું કે એક મીઠાની માનતા રાખેલી હોય તો બે ધરવાનું, ડબલ ધરવાનું હોય છે, બેકી સંખ્યામાં તમે જેટલી માનતા રાખો એનું ડબલ બેકી સંખ્યામાં ચડાવવાનું હોય છે। તો અહીંયા મંદિરના ઇતિહાસ આજે ખોડિયાર માતાજીના સ્વરૂપે જે ભીચરી માતાજી કહેવાય છે એના ઇતિહાસ, જે મામણીએ તે ચારણના ઘરે ખોડિયાર માતાજી અવતાર લીધો સાતય બહેનોએ, એ જ રીતે ભોરિંગનાથના વચનને ખાતે સોયાબાટી ચારણને ત્યાં સાત દીકરીઓ અવતાર લીધો, જેમ કે પીઠળાય છે, કરમાર છે, પાત્રોડી, શિહોરી, સુંદરી ભવાની, એમાંના એકમાં ભીચરી માતાજી છે, એટલે એ ભીચરી માતાજીથી જ ઓળખાય છે, જે ખોડિયારમાં પણ ભીચરી માતાજીથી ઓળખાય એવું છે। અહીંયા બાજુમાં મેરખિયા ભાઈ છે, એમની બાજુમાં આવડાય છે સૌથી મોટા બેન, અહીંયા રિસાઈને બેઠા છે, કાંઈ પણ મનોકામના હોય તો પહેલાં ત્યાં જઈને બોલવું પડે છે કે ભીચરી માતાજી આની આ તકલીફ છે એટલે અમે આવ્યા છીએ, તમે સારું કરજો, મોઢેથી બોલીને મને માનતા કરવી પડે છે। તો અહીંયા જે ભીચરી માતાજી છે અને જે બાજુમાં જે નાનું મંદિર રહ્યું ત્યાં આવડમાં છે, આવડમાં, અને એ ભીચરી માતાજી જ કહેવાય, ભીચરી માતાજી જ કહેવાય છે, અને એ રિસાઈને બેઠા છે, તો એને રિસાઈને બેઠા છે તો ત્યાં પણ આપણે માનતા કરવું અને મુખે બોલીને। તો મિત્રો આ વિડીયોના માધ્યમથી ખાસ વાત એવી કે આ મંદિરે તમારે આવવું પડે છે, અને જે માનતા રાખો આ મંદિરમાં પણ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની, અને મોઢેથી બોલવાનું, જેમ આપણે બોલું છું, હું તો બોલો જ પણ પાંચ જણા બીજા પણ સાંભળવા જોઈએ, એવી જ રીતે આ મંદિરે માનતા રાખવાની છે। અહીંયા પણ તમે માનતા રાખો બોલીને, અને ત્યાં ભીચરી માતાજીનું જે નાનું મંદિર જ્યાં એક બાજુમાં છે ત્યાં પણ તમારે માનતા રાખવાની હોય છે,
અને એની સાથે સાથે મીઠું તો ખરું જ, પણ જે લપસ્યા ખાવાની પણ લોકો અહીંયા માનતા રાખે છે, એ શું છે? એ જ મહત્વ છે. અહીંયા કાંઈ પણ શરીરમાં તકલીફ હોય, તમે સાત વાર લપસ્યા ખાઓ એટલે પરચો જુઓ કે માતાજીનું સત કેટલું છે, તમને સારું થશે. અઠવાડિયા તો જયારે માનતા રાખે ત્યારે ત્યાં સાત લપસ્યા, જ્યાં સાત લપસ્યા. અને અહીંયા કોઈ પણ દર્શનાર્થી આવે એમને ફરજિયાત એક લપસ્યું ખાવું જરૂરી છે. અહીંયા કોઈ પણ દર્શનાર્થીઓ આવતા હોય મિત્રો, તો ખાસ અહીંયા લપસ્યું ખાવું જરૂરી છે, ત્યારબાદ તમારા દર્શન માતાજી સ્વીકારે છે. તો બીજા આ મંદિરે ક્યારે અહીંયા મીઠું તો એટલો જ આવતું હશે, લોકો એકની જગ્યાએ ડબલ મીઠું, તો અહીંયા અત્યારે તો હજારોની સંખ્યામાં રવિવારે મંગળવારે માણસો આવતા હોય છે, તો અહીંયા કેટલોક માણસો આ મીઠું કેટલું ભેગું થતું હશે? અહીંયા એમ સમજો ને કે દર રવિવારે 1500 કિલોમીટર દર રવિવારે આવે છે, અને પર ડે 300-400 કિલોમીટર આવે છે. રવિવારે 1000-1500 કિલોમીટર આવતું હોય છે, અને આડા દિવસે પણ માણસો અહીંયા લોકો આવતા હોય છે. ચાલુ બંધ જ નહીં, ચૈતર મહિનો હોય તો મીઠું અહીંયા ચડે વિચરી માતા. તો બીજું કઈ પ્રેમથી કોઈ લોકોને અહીંયા હા નાળિયેર છે, અગરબત્તી છે, ચુંદડી છે, જે ચડાવવું હોય એ બધું હરખથી ચડે. પેલા મીઠા નહીં માનતા, પેલા મીઠું, બાકી તમે લાગે તેવી તકલીફ હોય પેલા મીઠું પેલા ધરવાનું, બીજું બધું પછી તમે દાવો કરી શકો, સુખરી બનાવી શકો, લાપસી બનાવી શકો. એ પ્રેમ ભાવની વસ્તુ છે, આપણી શ્રદ્ધા ને આપણો વિશ્વાસ. કે ડોક્ટરને આપણે 1,00,000 રૂપિયા દેતા પણ કોઈ 100% ગેરંટી નથી લેતું, અને માણસને ચીરે છે તોય પાછો હરસનું ઓપરેશન. મેં ઘણા એવા પણ દાખલા જોયા, 3-3 વાર હરસના ઓપરેશન જાઓ એમને વિચરી માતાજીના મંદિરેથી હરસ માટેલા છે, માત્ર મીઠુંથી ખાલી, અને પાછું નહીં ઓપરેશન કે નહીં કાંઈ, એ પણ એક ખૂબ જાણવા જેવી વસ્તુ છે. તો બાપુ આ કેટલાક સમયથી આ માતાજી અહીંયા આદિ અનાદિ કાળ અહીંયા બેઠા છે, પણ લોકોને હજી સુધી જાજા માણસોની જે અવર જવર ના હોય, આજુબાજુના તો ઘણા લોકો અહીંયા આવે, માણસોને ખબર પડવા માંડી માતાજી કામ કરતા ગયા, એમ માણસોને ધીમે ધીમે ખબર પડતી જાય છે, માણસો એમને આવતા જાય છે. તો અહીંયા અત્યારે ક્યાં ક્યાંથી માણસો આવતા હશે બાપુ? સુરત, અમદાવાદ, વડોદરા, હર એક સિટીમાંથી. અત્યારે રવિવારે રવિવારના દિવસે તમે પૂછો ને ત્યારે તમને ખબર પડે તમે ક્યાંથી આવ્યો છો. અમે બરોડાથી આવ્યા, ભાઈ તમે ક્યાંથી આવ્યો છો? અમે સુરતથી આવ્યા. અને સાહેબ તમે પેંડા તો ઘણા બધા ખાધા હશે, પણ આ ધારા પેંડાવાળા જે પેંડા વેચે છે ને સાહેબ, આ કપલ જે છે એ સવારમાં વહેલા 9 વાગે ત્યાં પેંડા બનાવવા માંડે તાજા માવાથી ભરપૂર, અને બપોર પછી 6 વાગ્યા જ્યારે અહીંયા દુકાને આવે ને એસ્ટોન ચોકમાં ફ્રૂટ ટ્રક લઈને ભાઈ ઊભા રહીએ છે નાલાની બાજુમાં એસ્ટોન ચોક રાજકોટમાં. મિત્રો 6 વાગ્યા પહેલાં તો અહીંયા લોકોની લાઈન લાગી ગઈ હોય, અને ભાઈ અત્યારે ટૂંક સમયમાં જે ભાઈએ નવી પ્રોસેસ ચાલુ કરી છે સાહેબ, ઓહો શું વાત કરવી. એને ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર આપણે હાઈ કરીને વોટ્સઅપ કરીએ ને એટલે તમામ ડિટેલ્સ એમને વોટ્સઅપ દ્વારા મળી જાય છે, અને એમાં તમે નામ સરનામું એડ્રેસ ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તમારા ઘર સુધી તમને કુરિયર દ્વારા પૂરા ભારતભરમાં પેંડા તથા એમની જાતે બનાવેલી નમકીન તમને કુરિયર દ્વારા ઘરે મળી જશે. મિત્રો અને પાછું ડેઇલી તાજું સવારમાં બનાવવાનું ને બપોરે સેલિંગ કરવાનું, જ્યારે પણ તમે રાજકોટ આવો ત્યારે આ કપલના પેંડા ખાવા માટે જરૂર આવજો. ભારતભરમાં અત્યારે ડંકો વાગી રહ્યો છે ધારા પેંડા. આ મંદિર 18 વરણ આવી શકે, બધા વરણ વિડીયોના માધ્યમથી પણ માતાજીને પ્રાર્થના કરે તો પણ માતાજી એમના, હા મને બેઠા પણ માનતા કરવી હોય તો આ જ રીતે કરવી પડે કે મોઢેથી બોલીને કે વિચરી ઘરે બેઠા બેઠા પણ તો પણ. એક મિત્રો, કોઈ પણ વ્યક્તિને ઘર કંકાશ હોય, નોકરી ધંધા નો ચાલતા હોય, બે માણસના કંકાશ હોય, કોઈ દીકરી રીસામણે હોય, તો કોઈ નોકરી ધંધા હોય, કોઈ પણ સમસ્યા હોય, બસ આવી મોટેથી બોલી અને ભીચરી માતાજીને પ્રાર્થના કરે છે તો એમનું ઘરે બેઠા પણ કામ થઈ જાય. પછી લોકોને અહીંયા મીઠું એકનું અને ડબલ કરીને ચડાવવામાં આવે છે, અને લપસ્યા ખાવા માટે આ જે ફરજિયાત છે. તો બાપુ અહીંયા એકાદા બે એમને પરચાની પણ વાત કરશો કે તમે અહીંયા નો કોઈ વ્યક્તિના થયા હોય એવા કામ થયેલા હોય, બસ આવા તો તમારી પાસે અઢળક હશે બાપુ. અમને માફ કરજો, અમારાથી પૂછાય નહીં, પણ બે એમને જણાવો કે એક અમને શ્રદ્ધા થોડીક બેસી શકે. કમલેશભાઈ પટેલ બગસરાથી ના આવ્યા, અને એને મેં પૂછ્યું કે ભાઈ તમને શું તકલીફ હતી, આ મીઠું શેનું ચડાવો છો? એમને એમ કીધું કે બાપુ આજથી 15 દિવસ પહેલાં મારા ભાઈને કેન્સરનું ઓપરેશન કરાવવાનું હતું, અને મેં ભીચરી માતાજીનો વિડીયો જોઈને માનતા રાખી, આજે 15 દિવસ થયા બાપુ, એના રિપોર્ટ તમામ નોર્મલ આવ્યા છે, એટલે મેં મીઠું ચડાવવા આવ્યા છે. જય હો ભીચરી માની, જય હો. મિત્રો જ્યારે ડોક્ટર હાથ ખંખેરી દે ને, જ્યારે જિંદગી સાથ છોડી દે, ત્યારે કપરા સમયે જો એકવાર ભીચરી માને યાદ ને એ માં ઉભી રહી, એનું નામ માં ભીચરી કહેવાય છે. મિત્રો આના ઉપર મને બાપુએ એક વાત કરી, ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ તમારો, કે આ તમારા બે શબ્દથી જો અન્ય અઢળક લોકો જોશે અને જો સાચા પ્રાર્થના કરશે તો એને અટક્યા માં આવશે, અને વગર ઓપરેશને વગર ચાર્જે મીઠાથી એના દુઃખ દૂર થઈ જશે. તો આવા તો આ માતાજીના અઢળક પરચા હશે.
हर रोज ना तमे एम कहो ने हर रोज ना 50-60 व्यक्ति एवा आवे छे के बापू हरस त्याता घरे थी मानता राखी थी अमने सारू छे डॉक्टर ए कीधु तो के ऑपरेशन करवानू छे पण माताजी ने मानता राखी अने ऑपरेशन नथी आई। मित्रों घरे घरे अत्यारे हरस मसा भगंदर खरजवू धाधर चामडो वाड़ खरवाना बधा प्रॉब्लम छे तो वधुमां वधु शेर करजो कारण કે કોઈ પણ વ્યક્તિને તમે જેવા દર્શન કર્યા એવા બીજા લોકોને પણ માતાજીના દર્શન તો થાય પણ જે લોકોને દુઃખ દર્દ હોય ઘણી દીકરીઓના પણ બાપુ મારામાં ફોન આવતા હોય કે સુરેશભાઈ અમે ઘરમાં તો કોઈને નથી કહી શકતા કે નથી કે મંદિરે જઈ શકતા તો અમારા એક માતાજીનું મંદિર બતાવો ને કે જ્યાં જઈ તો ના શકીએ નથી ઘરમાં કોઈને નીકળવા દેતા છાનો મુનો તો તમને ફોન કર્યો હોય અને જે બેન દીકરી હોય ને બાપુ ખરેખર મને આંસુ આવી જાય છે કે જેની ઉપાધિ હોય ને એને ખબર અને એ લોકો સુધી જો આ વિડીયો તમે ખાલી શેર કરશો અને એ બે આંસુડા પાડીને જો દીકરીનું કામ થઈ જશે ને અને જે એ દિલથી દુઆ આપશે ને તમારો બેડો પાર થઈ જશે શું કેવું બાપુ તમારું એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને બાપુ એક બીજી પણ અહીંયા તમારે કોઈ કાર્યક્રમ થતા હોય છે આ મંદિરે હા થાય છે રવિવારે અહીંયા બોલાવે છે અંજેત્ર રવિવારે પ્રસાદી જેટલા માણસો આવે એને સાંજના ટાઈમે અમે 7:30 વાગે પ્રસાદી ચાલુ કરીએ તો જ્યાં સુધી માણસો આવે કદાચ 10 વાગ્યા સુધી માણસો હોય તો અમે એને ભૂલતા જ ખાવ પ્રસાદીમાં શું શું હોય બુંદી ગાંઠિયા ખીચડી બટેટાનું શાક અને છાશ તો આ મંદિરે કોઈ માનતા બાધા તરફથી આપવામાં આવે છે મનથી જે લોકોને શ્રદ્ધા છે કે ભાઈ મારી ભીચરી માતાજી મારું કામ કરી દેશે અમને પૂછે કે બાપુ અહીંયા માનતા કઈ રીતે રાખવાની છે કે કેવાનું બોલા મંદિરે માતાજી પાસે બોલો પછી કે ના દોરા દાણા ધાગા એવું કોઈ વસ્તુ થતું ભીચરી માતાજી નો ભૂ હોય કોઈ અહીંયા કોઈ ભૂવા નથી નથી દોરા કરવામાં નથી માનતા કે બાધા દેવાતી નથી પૈસા લેવામાં આવતા બસ તમારી મન તમારી શ્રદ્ધા તમારો તમારાથી અને બાપુએ જે જ્યારે આ બાપુને તો કદાચ બાપુ માફ કરજો મારાથી ના બોલી શકાય પણ જ્યારે આ માતાજીએ જ્યારે અગાઉના જો કોઈ વડવાતો હશે એ માતાજીને પ્રાર્થના કરી હશે ત્યારબાદ આ મીઠું ધરાવવામાં આવતું હશે જે કંઈક તો કરાય તો એ બાપુની સેવા ભક્તિ કહેવાય બાપુ મારા જેવો કોઈ હોય તો એમ કે અહીંયા પેંડા ધરવાની માનતા રાખજો કારણ કે મને તો પેંડો માતાજી કોઈ ખાતા નથી પણ ત્યાં પેંડો ધરશે તો મને ખાવા મળશે આવા તો મેં અઢળક બાપુ જોયેલા છે એટલે અહીંયા એને કેવી પ્રેમ ભાવ છે કે મારી કાલે મને કોઈ થઈ ન જવો જોઈએ ભુવાએ કરેલી છે એટલે મીઠું ધરાવવું જોઈએ કારણ કે માણસની થાળીમાં જો મીઠું પડી જાય તો બધા મને પૂછે ને અહીંયા બધા પૂછે કે બાપુ માતાજીને આ મીઠું જ કેમ પાડ્યું હા મીઠાની શિક્ષિ કાંઈ માનતા ના થાય પણ મીઠું એટલે કે સબરસ કોઈ પણ વસ્તુમાં ભાઈ એને સબરસ કહેવાય તમે પેંડા શાકમાં નાખો તો ના હાલે ના સર ખીચડી બનાવો પેંડા નાખો તો હાલે સબરસ છે એટલે સબરસ તો અહીંયા બીજા પણ કંઈક ભજન પ્રોગ્રામ આ દર અષાઢી બીજનો અહીંયા અમારે લાભ ઉત્સવ હોય 5,000 માણસો ઉત્સવ જાહેરામ કે કોઈએ પૂછા વગર અહીંયા લાભ વિડીયોના માધ્યમથી અત્યારે જાહેરામ આપો આપી દીધું કે આ વિડીયો જો અમારે અહીંયા ભીચરી માતાજીના મંદિરે દર અષાઢી બીજ પછી જે પહેલો રવિવાર આવે ત્યારે ભીચરી માતાજીની લાભ ઉત્સવ હોય છે ભીચરી ગામમાં કે તમે આવી જાઓ પ્રસાદી લેવા જાહેર બાપુ તરફ પત્રણ આપવામાં આવે છે આ વિડીયો લાખોમાં તો નહીં પણ મિલિયનોમાં જવો જોઈએ જે દેશ વિદેશમાં રહેતા હોય બાપુ કહે છે કે અહીંયા દૂર દૂરથી આવે છે પણ હવે હું જ્યારે એમ કહું છું માતાજીને પ્રાર્થના કરું છું કે હે માતાજી તમે કેટલા સમયથી બેઠા છો એ મને ખબર નથી પણ હવેથી પછી હું જ્યારે પણ અહીંયા દર્શન કરવા માટે આવું ને માતાજી ત્યારે અહીંયા માણસોનો મેળો હોવો જોઈએ અને એના દુઃખ દૂર તમે કરજો એવી બસ દિલથી પ્રાર્થના કરીએ છીએ દુખિયા તો ક્યાં જવાનું ગરીબના જે દૂર કરે એનું નામ માં અને દુખિયા હોય ત્યારે જ માં ના મંદિરતા હોય છે અને બસ દુખિયાના દુઃખ દૂર કરે એવી આપણે ભાવનાથી આ વિડીયો છે તો હવે અમને આજે માતાજીના નામ સહિત અમને બાપુ જરા વિડીયોના માં દર્શન કરાવો આવડ જોગળ તોગળ ઓલભાઈ બીજભાઈ સાસા ને ખોડિયા આ જ છે ખરેખર ભીચરી જી જ ભીચરી માતાજી એટલે કોઈના કુળ દેવી નથી સાંભળ્યું અમારા 20 વર્ષ ત્યાં પૂજા છે અમારા પપ્પા પેલા રામદાસ બાપા પૂજા જે તમે અહીંયા જરાક બેનર બતાવ્યું છે એમાં પણ અમને જરાક માહિતી આપી દેજો કેવી રીતે જરાક આ બાજુ બતાવજો ને જે તમે ગામ વાઇઝ કીધું છે બાપુ એ જરા જણાવતા જાવ તો અમને કે ભીચરી માતાજી એટલે 7 બહેનો છે 7 માતાજીના નામ ઉપરથી 7 ગામના નામ પડેલ છે કે પેલું છે પીઠળાય પીઠળ ગામ કરમારાય કરમાર ગામ કાતરોડિયાય કાતરોડ ગામ સિહોરિયાય સિહોર ગામ ભીચરીયાય ભીચરી ગામ સુંદરી ભવાની માતાજી સુંદરી ભવાની રખાયાય રખાય ગામ આજે માતાજી આ બધા સાથે આ 7 બહેનો જે ગામ છે એ લિસ્ટ મુજબ આપેલા છે બરોબર તો મિત્રો આજ અમે જોઈ રહ્યા છો કે લોકો દૂરથી અત્યારે દર્શનાર્થીઓ આવી ગયા છે અત્યારે આપણે વિડીયો બનાવતા હતા એટલે અહીંયા ઊભા હતા નકર અહીંયા રવિવારે જ્યારે તમે આવો છો મિત્રો અહીંયા પગ મૂકવાની પણ હોતી નથી માતાજીને માનતા રૂપે અહીંયા બાપુ અહીંયા કોઈ લોકો ચાંદ હે બાપુ
અહીંયા કોઈ લોકોને આવી રીતે ચડાવવાની માનતા રાખવી તો પણ રાખી શકે. તો અહીંયા તમે એક બે એવી પણ વસ્તુ બતાવો કે લોકો શું શું મીઠાઈ શું શું હરખથી લાવતા હોય છે, જેમ કે ફૂલના હાર છે, ચાંદીના છત્તર છે, જેને જેવડી કેપેસિટી એ પ્રમાણે માનતા કરી શકે છે. પહેલાં તો મીઠું ચડાવવાનું, છત્તર ચડાવવું હોય તો એ ચડાવે, પણ એ બધું પછી પહેલાં મીઠું ચડાવવું ફરજિયાત છે. પછી તમારો ભાવ કે ભાઈ બાપુ મારે ચાંદીનું છત્તર ચડાવવું છે, એ બધો તમારો ભાવ. તો બાપ અત્યારે જે આર્યું અને શું કહેવાય છે, આ પારણીઓ છે જેની ઘરે મારા દીકરા દીદા હોય ને એ પારણીયા મૂકી જાય અહીંયા. તો બાપુ જેને ઘરે મેં એવા પણ ઘણા બધા દાખલા જોયેલા, આખો રૂપિયા જેને દીકરાઓ માટે બરબાદ કરેલા હોય છે, ઘણા બધા ઓપરેશન કરાવેલા હોય છે, ઘણી બધી દવાઓ લીધેલી હોય છે, દીકરા માટે તો પાલા પીર કર્યા હોય છે, એ લોકોને માતાજી એને પણ દીકરા આપે, હા દીકરા આપે, 18-18 દીકરા આપ્યા એવા દાખલા છે. લગ્ન થયા ને 18 વર્ષ, 18 વર્ષે દીકરા એમના પુરાવા છે, બાજુના મંદિરમાં બધા ફોટા રાખેલા, તો તે પણ ફોટાને આપણે દર્શન કરાવી શકશું. તો એ લોકો દીકરો તો પણ રૂપિયા ને માતાજીના માંડવાને પણ લોકો માનતા રાખતા હોય છે, તો પણ નથી થતા હોતા, તો એ લોકો શેની માનતા રાખે, મીઠાની જ માનતા, એ લોકો પણ મીઠાની મીઠું જવાનું ફોટો મૂકી જવાનું ને પાર5 કિલો 5 કિલો રાખી એનું ડબલ ચડાવવાનું અને એની સાથે એક બાળક ફોટો. તો આવી તો ઘણી બધી છે, તો અહીંયા મીઠાના ઘરો ભરાય છે, તો એ મીઠા ક્ષેત્રવાળાને આપી દે, ગામવાળાને આપી, અને જે બધું વધારે બચે નાળિયેરી વાવતા હોય એમાં નાખી દે, કોઈ ગાય મરી હોય ભેંસ મરી ગઈ હોય એ લોકો લઈ જાય, બાપુ અમારે મીઠું જોઈ શકે. એક આ વાત બહુ જેવી છે કે મીઠું તો માતાજીના મંદિરે આવે છે, બસ અહીંયા દેખાટે આવે છે, અહીંયા કંઈ ખાવાનું તો છે નહીં, પણ એ મીઠું પણ એનો પણ સદુપયોગ કરવામાં આવે છે, જે ગાયોનો દેહ ત્યાગ થઈ જાય ત્યારે એની સમાધિ દેવામાં આવે. દરવારે અમે પ્રસાદી પણ મીઠાની અહીંથી લઈ જઈ શકે, માણસો દરે મીઠાની પ્રસાદ અહીંયા રાખીએ છીએ, કેવલ ફ્રીમાં જેટલું જોઈએ જાવ પ્રસાદીમાં આજુબાજુ. મિત્રો અહીંયા જે મીઠું આવે છે 1000-1500 પર ડે જ્યારે આવે છે એ પ્રશ્ન ધરાવી અને પ્રસાદી પણ, તો બાપુ એ મીઠું અહીંયા જે શ્રદ્ધાળુ હોય 1-2 કિલો એના ઘરે લઈ જઈને જે એને એને પહોંચાડા હોય એ બારે બાજકા ભર્યા છે એમાંથી જેટલું જોઈએ એટલું 2-4 કિલો 5 કિલો એક એને એ વાત પણ બની શકે. જ્યારે આપણે જ્યારે અન્ન જ્યારે આપણે જે થાળ જે મોં બેસતા હોય ને તો એક પ્રસાદી જ છે, તો આ મીઠાની સાથે જો એમાં 2 કડી મીઠું આવી જાય ને તો એ પણ પ્રસાદી બની જાય છે, ઘરે બેઠા ભીચરી માતાજીની પ્રસાદી મળી જાય છે. ઘણા બધા અંધશ્રદ્ધામાં કે ભાઈ આ મીઠું ચડાવેલું આપણે ઘરે ખાઈ ના શકીએ, પણ જો ધરું તો કેમ બધા પ્રસાદ, સાકર ધરે, કાજુ ધરે, એ બધી પ્રસાદી છે, તો આ નિમક એક જાતની પ્રસાદી છે. માણસો અંધશ્રદ્ધામાં કહું કે ભાઈ મીઠું એટલે એ પ્રસાદી જ કહેવાય, તમે પેંડા ધરો તો એ પ્રસાદી બધાને નથી આપતા, તો આ મીઠું ખાવા લાયક થી આપણે લૂકું ના ખાઈએ, પણ એ પ્રસાદી છે, તમે બધી વસ્તુમાં નાખીને ખાવ પ્રસાદી. ત્યાં સારો પ્રસંગ હોય અને જો આ 2 કિલો મીઠું લઈ ગયા હોય અને 1000 માણસ જેરાથી લેતા હોય, એમાં જો 1 કિલો મીઠું હોય એમ કહેવાય ને તો 1000 માણસોને પ્રસાદી મળે છે, જે ભીચરી માતાજી પ્રસાદી મળે છે. તો બાપુ આ જે તમારો ભાવ છે ને, તમારો ભાવ જોઈ અમને આમ ગદગદ અંદરથી જે શરીરમાં આંસ છે કે ના માતાજીને કેવા તમે રહ્યા છે, નકર અત્યારે તો દુનિયામાં અસંખ્ય મંદિરો જે છે પણ ત્યાં માતાજી તો સાક્ષાત રહ્યા, પણ તો આવો વધારે હોય છે કે જ્યાં જઈને મેં કીધું પેંડા ધરો તો પેંડા મને ખાવા, પણ તમારો જે ભાવ છે ને બાપુ એ તો બહુ અલગ છે.